જેની સૌ કોઈ આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો એ લોકસભા ચૂંટણીમાં પરિણામ છે, અને પરિણામને લઈને સૌ કોઈમાં ઉત્સાહ છે. પણ એ પહેલા એક્ઝિટ પોલ આવ્યા અને એક્ઝિટ પોલની અંદર વર્તારો આપવામાં આવ્યો કે કોણ જીતી રહ્યું છે, કોણ બાજી મારી રહ્યું છે, દેશમાં કોની સરકાર બની રહી છે. ગુજરાતની આજે વાત કરવી છે અને સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો રાજકીય વિશ્લેષક રાજેશ ઠાકર આપણી સાથે જોડાયા છે. એમની સાથે વાત કરીશું અને જાણીશું કે ગુજરાતની અંદર પરિણામ પહેલાના પરિણામ જે છે એ શું કહી રહ્યા છે. રાજેશભાઈ સ્વાગત છે આપનું જમાવટમાં. સૌથી પહેલો સવાલ મારો આપને એ છે કે કોંગ્રેસના નેતાઓ હજુ પણ દાવો કરી રહ્યા છે કે પરિવર્તનની શરૂઆત ગુજરાતથી થશે અને ભારતીય જનતા પાર્ટી એવું કહી રહી છે કે હેટ્રિક થશે. એક્ઝિટ પોલમાં લગભગ 8-10 અને આમ તો 11 એક્ઝિટ પોલ એવું કહી રહ્યા છે કે 26 માંથી 26 જનતા પાર્ટીને જશે. બે એક્ઝિટ પોલ એવું કહી રહ્યા છે કે આ વખતે 1-2 બેઠક છે એ કોંગ્રેસના ફાળે જઈ શકે છે. તમે શું કહો છો? જો એક્ઝિટ પોલ છે એ ઘણી વખત સાચા પણ પડ્યા છે, ઘણી વખત ખોટા પણ પડ્યા છે. 2009 આપણને અનુભવ છે એક્ઝિટ પોલનો, કર્ણાટકના ઇલેક્શનનો આપણને અનુભવ છે, પશ્ચિમ બંગાળનો અનુભવ છે. એટલે અને રાજકીય પક્ષો જે છે એ તો કાલે 4-4 તારીખે સાંજ સુધી નહીં સ્વીકારે. જે પાર્ટી હારતી હશે એ પણ એવું જ કહેતી હોય કે હજી આગળના રાઉન્ડની અંદર એમ કે તમે જુઓ, હજી આ રાજ્ય તમે જુઓ. એટલે એ તો આશા રાખે અને દાવા દાવા એમની રીતે કરે એ સમજી શકાય એવી વાત છે. પણ આપણને યાદ છે પેલું એક તાઉતે વાવાઝોડું આવતું, એની આટલા ઝડપથી આવશે પણ જેમ જેમ નજીક આવતું જાય એમ એ વાવાઝોડું નબળું પડતું જાય. એટલે એક્ઝિટ પોલનું પણ ઘણી વખત એવું થાય છે, ઘણી વખત એવું થાય કે જે હવામાન આપણે માપતા આઈએ કે ભાઈ આટલી ઝડપે આવશે એની કરતા વધારે ઝડપે આવી જાય, જે 2014 બન્યું હતું. એટલે આપણે એક્ઝિટ પોલ એ એક્ઝેક્ટ પોલ છે એમ ચર્ચા નથી કરતા, પણ તમામ એક્ઝિટ પોલ એક વાત કરતા હોય ત્યારે એક દિશા ચોક્કસ ખબર પડે કે દિશા એવી બતાવી રહી છે કે ત્રીજી વખત એનડીએ એ ફરી શાસનમાં આવવાની શક્યતાઓ બને છે. હવે કેટલી સીટથી આવે છે, કેટલી ઓછી સીટથી આવે છે, પ્રશ્ન એના ઉપર છે. જ્યાં સુધી ગુજરાતની વાત છે તો ગુજરાતમાં આપણે જાણીએ છીએ કે ચૂંટણીના 2 મહિના પહેલાની સ્થિતિ શું હતી અને ચૂંટણી પૂરી થઈ ત્યાં સુધીની પરિસ્થિતિ શું હતી. અને એમાં તમામ પત્રકારો હોય, સિનિયર પત્રકાર, રાજકીય વિશ્લેષક હોય, તમારા જેવા મીડિયા હાઉસ હોય, જેમણે જમીન ઉપર ફર્યા હોય, લોકો સાથે વાત કરી હોય, જે તાપમાન છે એને થર્મોમીટર મૂકીને માપ્યું હોય, એના ઉપરથી આપણે એવું સ્પષ્ટ જોઈ શકતા હતા કે 4-5 સીટો એવી છે કે જેની અંદર ફાઇટ રહેશે. હવે ફાઇટ જે સીટમાં આપણે કહેતા હોઈએ એ કન્વર્ટ થાય છે વિજયમાં કે નથી થતી એના ઉપર આ એક્ઝિટ પોલના પરિણામ જે છે એ નિર્ભર કરે. દાખલા તરીકે આણંદની સીટ છે કે બનાસકાંઠા છે, પાટણ છે, આ જે સીટો આપણે એવું ગણતા હોઈએ કે ભાઈ એ ભારતીય જનતા પાર્ટી માટે ટફ સીટ છે, પણ એની જે લીડ હતી 2019ની એ લીડને કાપી અને એ સીટને વિજયમાં કન્વર્ટ કરે તો એનું રિફ્લેક્શન એક્ઝિટ પોલ બતાવતું હોય. પણ બે એક્ઝિટ પોલ એવું બતાવી રહ્યા છે કે 1-2 સીટ ગુજરાતની અંદર કોંગ્રેસ જીતવા જઈ રહી છે. અને આપણે પણ એ ચર્ચા કરીએ છીએ, જે 4-5 સીટની ચર્ચા છે એની અંદરથી આ જે બેઠકો આપણે વારંવાર બોલી રહ્યા છે એની અંદરથી ક્યાંકથી પરિણામ કોંગ્રેસની તરફે મળી શકે એમ છે. અને એક પ્રકારે શક્તિસિંહે જે વાત કરી એમાં પણ એમની જે આશાવાદ છે એ પૂરતો જ રહ્યો છે. એમ ઘણા બધા હવે એવું પણ કહેવા માંડ્યા છે કે બનાસકાંઠાની ચર્ચા આપણે પુષ્કળ કરી પણ કદાચ પાટણ છે ડાર્ક હોર્સ સાબિત થાય. પાટણની ચર્ચા બહુ નથી થઈ પણ એની નીચેના વિધાનસભાના ઇક્વિશન અને જે પરિસ્થિતિ ત્યાં હતી એમાં જે રીતે વિપુલ ચૌધરીથી માંડીને ઋષિકેશભાઈને બધાને દોડાવવા પડ્યા અને વડનગર ખેરાલુ બધાને મેનેજ કરવાની કોશિશ કરી, એનો મતલબ કે ભારતીય જનતા પાર્ટીને પણ છેલ્લા ટાઈમે દોડધામ કરાવે એવી સીટ એક પાટણ પણ હતી. તો આની અંદરથી કઈ સીટ પાછળનું માર્જિન કાપીને, કારણ કે માર્જિન મોટા હતા. આપણે ભરૂચની વાત કરીએ પણ ભરૂચનું કાયમ કે 3,60,000 માર્જિન, વલસાડની સીટમાં ઉમેદવાર સારા પણ 4,97,000 માર્જિન, બનાસકાંઠામાં જુઓ તો લગભગ 2.75 લાખ નું માર્જિન. તો આટલા વોટ કાપી અને વિજય માટેની લીડ મેળવવી એ 5,000 ની હોય, 10,000 ની હોય કે 15,000 ની, એ થઈ શકે છે કેમ? એની અંદર કોઈ એમ કે આત્મવિશ્વાસપૂર્વક કહેતું નથી ગુજરાતમાં. પણ મને પણ પૂછો તો હું એવું નાખું કે આ 2 સીટ તો કોંગ્રેસ જીતી જ જશે. ચોક્કસ એવું કહી શકાય કે આના ઉપર આપણી કાલે નજર રહેશે
અને આ જે એક્ઝિટ પોલ જે બે એક્ઝિટ પોલ પણ જે બતાવી રહ્યા છે એક કે બે સીટ, તો આમાંથી જ કોઈ બે સીટ હોઈ શકે કે એક સીટ હોઈ શકે કે જે ગુજરાતની અંદર હેટ્રિક કરતી ભારતીય જનતા પાર્ટીને રોકે. રાજેશભાઈ, એક વસ્તુ એ આ વખતની ચૂંટણીમાં થઈ જે આપણે લગભગ ઇતિહાસમાં નથી જોયું, બીજેપીના ઇતિહાસમાં તો નથી જ જોયું, કે ઉમેદવાર જાહેર કર્યા પછી ઉમેદવાર બદલવા પડ્યા અને બીજા રાખ્યા તો એનો એટલો વિરોધ થયો. આ બધા વિરોધની વચ્ચે પણ ફરી એકવાર એક્ઝિટ પોલ એવું કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી હેટ્રિક કરે છે. સવાલ એ છે કે જો ભારતીય જનતા પાર્ટી જીતી જાય છે તો પણ આગામી જે ચૂંટણીઓ છે, આગામી જે માહોલ છે એમાં ભારતીય જનતા પાર્ટીને કેટલા પરિવર્તનો લાવવા પડશે? કારણ કે આજે આખો વિવાદ વિવાદ અપવાદ આ બધું જ પહેલી વખત થયું છે અને હવે એ ભારતીય જનતા પાર્ટી માટે લાલ બત્તી સમાન કહી શકાય. જો એક તો જીતે છે, હેટ્રિક કરે છે, અને એમાં કેવી રીતે હેટ્રિક કરે છે એ બે વસ્તુ જોવી પડશે. કારણ કે પાછલી જે ચૂંટણી હતી એની અંદર બહુ કોન્ફિડન્ટલી કોઈ સીટ 1,60,000 થી નીચે ભારતીય જનતા પાર્ટીએ જીતી નથી. ત્યાંથી લઈને છેક 6,00,000-6,50,000 સુધીના માર્જિન આપણે જોયા છે. તો એ જ પ્રકારની વિક્ટરી મળતી હોય તો પછી આપણે એવું સમજવું પડે, પાર્ટી પણ એવું સમજે કે જે આંતરિક અસંતોષ છે કે આંતરિક ઝઘડા છે એની સાથે પ્રજાને બહુ લેવા દેવા છે નહીં. પ્રજા જે છે એ પાર્ટીને પાર્ટીના પરફોર્મન્સ ઉપર વોટ કરે છે, એટલે આપણે જે ચાલીએ છીએ બરોબર. પણ દાખલા તરીકે પેટા ચૂંટણીમાં વિજાપુર અને માણાવદર ઉપર આપણી નજર છે. એના સિવાય લોકસભાની જે બેઠકો આપણે ચર્ચા કરીએ છીએ એની અંદર માર્જિન ઘટે અને 40,000-50,000 વોટે કોઈક સીટ જીતાય છે, કાં તો 20,000-25,000 વોટે સીટ જીતાય છે, એનો મતલબ કે ભારતીય જનતા પાર્ટીનો જનાધાર છે ઘટે છે. ભલે સીટ પૂરેપૂરી મળી પણ ગઈ વખત મળ્યા હતા એના કરતા અમુક લાખ વોટ ઓછા મળે છે અને કોંગ્રેસ એનો વોટ શેર પાછો મેળવે છે. તો એ ક્યાંક આંતરિક જે ઝઘડા છે કાં તો જે પરિસ્થિતિ પાર્ટીની અંદર ઊભી થઈ હતી એના માટે કારણભૂત છે એવું પાર્ટી પણ માને ને આપણે પણ એ કારણને ગણવું પડે. એ ઘણા બધા કારણો પૈકી એક જ કારણ ચૂંટણીના પરિણામો નથી બદલતું હતું, પણ ઘણા બધા કારણો પૈકી આ એક કારણ પણ આપણે ધ્યાને લેવું પડે કે ભાઈ જે અંદરનો અસંતોષ હતો અને હવે તો સૌરાષ્ટ્રની અંદર તો બિલકુલ છડે ચોક આપણને દેખાય છે. હવે તો એ પહેલા જમીનની નીચે હતો એવું આપણે કહેતા હતા, પણ હવે તો જમીનની બહાર પણ જે છે એ બોલકા નેતાઓએ બહુ બધું બોલવાનું શરૂ કર્યું છે, એટલે એમણે ચૂંટણીમાં શું કર્યું હશે એ પણ પરિણામો છે બતાવવાના છે. એટલે બિલકુલ ભારતીય જનતા પાર્ટી જે એની એકદમ આત્મવિશ્વાસપૂર્વક નિર્ણયો કરે છે, સંગઠનની અંદર બહુ બધા લોકોને પૂછવા સુધીનું કે લોકોનો ફીડબેક લેવાનો જે શિરસ્તો હતો એ માત્ર નામ પૂરતો રહ્યો છે, તે બધી પરિસ્થિતિમાં બદલાવ કરવો પડશે. માત્ર સંગઠનમાં નહીં, હું તો એવું સમજું છું કે સરકારની અંદર પણ, કારણ કે સરકારના પરફોર્મન્સ ઉપર બી ક્વેશ્ચન માર્ક થાય. જ્યારે તમારો વોટશેર ઘટે કાં તો એક બે સીટ અહીંયાથી જાય તો સરકાર ઉપર પણ સવાલ ઉભા થાય અને સંગઠન ઉપર પણ સવાલ ઉભા થાય. માત્ર સંગઠનના કારણે હાર્યા હોય ને, એન્ટી ઇન્કમ્બન્સી સરકાર પ્રત્યેની હોય એ પણ વોટની અંદર જે છે એ પ્રદર્શિત થતી હોય છે. બીજો સવાલ એક એ છે કે આ વખતે બે બે સીટ ઉપર ઉભા રહ્યા હતા, ભાવનગર અને ભરૂચની સીટ. વિધાનસભાની ચૂંટણીમાં આપણી પાર્ટીનો વોટ શેર ખાસો એવો હતો, ભલે એ જીતી નથી પણ વોટ શેર વધારે હતો. આ વખતે લોકસભાની ચૂંટણીની અંદર ગઠબંધન છે, આ ગઠબંધન જે છે એ કેટલું અસરકારક આ ચૂંટણીમાં કહી શકાય? જે ચૂંટણીઓમાં છે ને કે સરવાળા ગુણાકાર એ કામમાં નથી આવતા. એક વખતે રાજપાનું વિલીનીકરણ કોંગ્રેસમાં થયું ત્યારે એક એવો કિસ્સો હતો કે રાજપાનો જે 11.5% વોટ હતો એ આખે આખો કોંગ્રેસમાં ટ્રાન્સફર થયો હોય. એ સિવાય ગઠબંધનની અંદર ઘણી વખત એવું થતું હોય છે કે નેતાઓ ગઠબંધન કરી નાખે, પણ નીચેના સ્તરે સંગઠનમાં ને કાર્યકર્તાઓમાં જે ગઠબંધન થવું જોઈએ એ નથી થતું. બીજું કેટલાક નિસ્વાર્થ હોય છે પોલિટિકલ પાર્ટીના, દાખલા તરીકે ભરૂચ છે તો ભરૂચ અહેમદ પટેલના વખતથી એમની વારસાઈની સીટ કહેવાય એવું ગણાતું હતું. હવે ભરૂચમાં ચૈતર વસાવાને કોંગ્રેસ ભરપૂર મદદ કરે છે પ્રામાણિક રીતે અને ત્યાંથી એ સીટ જૂતી જાય છે, તો કોંગ્રેસના ત્યાંના જે બેઠેલા નેતા હોય એમને એમ થાય કાયમ માટે આ સીટ છે આપણી પાસેથી જતી રહેશે, એટલે એનું રિફ્લેક્શન પણ ક્યાંક ચૂંટણીની કામગીરીની અંદર હોય છે. અને આપણે જોયું હતું ભરૂચ વખતે મુમતાઝ પટેલ અને ફૈઝલ પટેલ એ ખુલ્લેઆમ વિરોધ કરી રહ્યા હતા,
એમની સાથે જે લોકો સમર્થકો હતા કોંગ્રેસના એ પણ વિરોધ કરી રહ્યા હતા. પછી એનું ડેમેજ કંટ્રોલ થઈ ગયું ને બધા બોલતા બંધ થઈ ગયા, પણ બોલતા બંધ થઈ ગયા એટલે નીચે બગાડતા બંધ થઈ ગયા એવું માની લેવાનું કારણ નથી. એટલે ગઠબંધન ત્યારે જ સક્સેસ થાય કે જ્યારે એ નીચે સુધી એનો વ્યાપ વધે. અને તાત્કાલિક આ લોકોએ જે ગઠબંધન કર્યું છે એમાં પણ બહુ ઓછો સમય બાકી રહ્યો હતો. 1.5 વર્ષ પહેલા કોઈ પાર્ટીની સાથે તમે સંગઠનમાં હો તો એકબીજાના કાર્યકર્તાઓનો એકબીજાની સાથે પરિચય, કામ કરવાની પદ્ધતિ, આ બધું જે છે એ સરળતાથી નીચે સુધી જાય. પણ તમે તાત્કાલિક કોઈ ગઠબંધન કર્યું હોય એની અંદર એ આ સંગઠનનું ગઠબંધન થવું એમાં ઘણી વખતે મુશ્કેલીઓ ઊભી થતી હોય છે. એટલે ઘણા લોકો એવું કહી રહ્યા છે, દિલ્હી માટે પણ એવું કહે છે કે આમ આદમી પાર્ટી આમ આદમી પાર્ટી માટે પ્રચાર કર્યો અને કોંગ્રેસે કોંગ્રેસ માટે પ્રચાર કર્યો. નેતાઓ મંચ ઉપર દેખાય પણ નીચેના સ્તરે આ બધું દેખાતું નથી. એટલે જે આમ આદમી પાર્ટીનો વોટશેર હતો જે વિધાનસભા વખત એમની પાસે આવ્યો, ટોટલ કોંગ્રેસનો જ આવ્યો, જે 40-42 લાખ વોટ ઓછા કર્યા કોંગ્રેસના, એના કારણે જ કોંગ્રેસની આ સ્થિતિ થઈ. એ જો ટ્રાન્સફર થતો હોય અને કોંગ્રેસનો વોટ આમ આદમી પાર્ટીમાં ટ્રાન્સફર થતો હોય તો આ પરિણામ તમને મળે. બીજી વસ્તુ કે પબ્લિકની અંદર પણ ઘણી વખત પછવું અઘરું થઈ જતું હોય છે કે કાલે આ વ્યક્તિ જે છે કોંગ્રેસની સામે મત માગતો હતો અને આજે કોંગ્રેસના સિમ્બોલ ઉપર મત માગ્યો. એટલે આમ આદમી પાર્ટીના કામો કે આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલને કે દિલ્હીના મોડેલને જોઈને જે લોકો આકર્ષિત થયા હોય એ લોકો જરૂરી નથી કે આમ આદમી પાર્ટીના કહેવાથી કોંગ્રેસ પ્રત્યે પણ આકર્ષિત થાય. એ લોકો કોંગ્રેસથી નારાજ થયા હશે તો જ આમ આદમી પાર્ટી તરફ ગયા હશે, કે ભારતીય જનતા પાર્ટીથી એમને અસંતોષ હશે તો જ આમ આદમી પાર્ટી તરફ ગયા હશે. તો આ પણ નીચેના સ્તરે લોકો સુધી જાય છે કે કેમ એ પણ જોવાનું રહે. એટલે જો બંનેના વોટનો સરવાળો થઈ જતો હોય તો ચોક્કસ પરિણામ મળે, પણ જો એ નથી થતું તો પછી બહુ પરિણામ મળતા નથી. આપણે સપા અને કોંગ્રેસનું જોયેલું છે લોકસભાની ઇલેક્શનમાં, ઉત્તર પ્રદેશમાં 2014માં એમના ગઠબંધન પછી પણ બહુ મોટો ફરક પડ્યો નહોતો. એક સવાલ એ પણ છે કે આવતીકાલે પરિણામ જે પણ આવે, કોંગ્રેસ ખાતું ખુલે અથવા તો ભારતીય જનતા પાર્ટી હેટ્રિક કરે, પણ સવાલ એ છે કે આટલા વર્ષોથી ભારતીય જનતા પાર્ટી ગુજરાતની અંદર શાસનમાં છે, કોંગ્રેસ દરેક વખત એવું કહે છે કે અમે જનૂનથી લડ્યા છીએ, અમે મહેનત કરી છે, આ છે તે છે, પણ એક સવાલ હંમેશા દરેક વ્યક્તિના મનમાં એ થાય કે કોંગ્રેસ માટે હજુ સત્તા કેટલી ઊભી છે, કેટલા પરિવર્તનો કોંગ્રેસને હજુ કરવાની જરૂર છે. જ્યાં સુધી ચૂંટણી આવે અને કોંગ્રેસ આવે અને ચૂંટણી જાય એટલે કોંગ્રેસ જતી રહે, આ પ્રકારે કામગીરી એ લોકો કરશે ત્યાં સુધી પરિણામ બહુ મળશે નહીં. પોલિટિકલ પાર્ટી કાં તો જાહેર જીવનની અંદર તમે છો તો તમારે 24/7 જાહેર જીવનમાં રહેવું પડે. માત્ર ચૂંટણીઓ આવે ત્યારે તમે સક્રિય થાઓ, તમારા સંગઠનને સક્રિય કરો અને ચૂંટણીઓ પતી જાય એટલે બધું ઠેરના ઠેર કરી દો તો જનતા સાથેનો સંપર્ક ક્યાંક ને ક્યાંક તમારો તૂટે છે. ગુજરાતમાં કઈ 27-28 વર્ષના શાસનમાં સોના નળિયા તો થઈ નથી ગયા, સમસ્યાઓ ઘણી છે, પ્રશ્નો પણ ઘણા છે, જનહિતના ઘણા બધા એવા પ્રશ્નો પણ છે કે જેને તમે સરકારને ઘેરી શકો છો, પણ એ ચૂંટણી આવે ત્યારે જ તમે એ સવાલ ઉભા કરો અને ચૂંટણી પતી જાય પછી એ સવાલના જવાબ ના માગો સત્તાધારી પક્ષ પાસેથી, તો ક્યાંક ને ક્યાંક જે છે આ સંગઠન પણ છે ને એ આપણા દરવાજાના મિજાગરા જેવું છે, એની અંદર તેલ પૂરતા રહેવું પડે, નીકળે કુચુડ કુચુડ અવાજ કરે ને દરવાજાને જામ કરી દે. સંગઠનને ભારતીય જનતા પાર્ટી શું કરે છે, એ સત્તામાં હોવા છતાં જુદા જુદા કાર્યક્રમો, જુદા જુદા આપણે ભલે અને તાયફા કહીએ, ઉત્સવ કહીએ, ઉજવણીઓ કહીએ, પણ એના માધ્યમથી એના સંગઠનને જીવતું રાખવાની કોશિશ કરે છે. સરકારની જે યોજના હોય એ યોજના પણ લોકો સુધી પહોંચાડવા માટે સંગઠનનો ઉપયોગ કરે છે. એટલે થાય શું કે સરકાર આ યોજના લાવી છે, એ યોજનાનો લાભાર્થી જે ત્યાં સુધી સંગઠનનો માણસ જાય. એટલે વર્ષમાં 4-5-7 વખતે સોસાયટીઓમાં કે વોર્ડ દીઠ કાર્યક્રમો થાય ને કાર્યક્રમમાં પેલો કાર્યકર્તા દેખાતો હોય. ઉમેદવારો તો લોકસભાના બધા નથી જોઈ શકતા, પણ કાર્યકર્તા એટલે લોકો કે ના ના ભાજપ કામ કરે છે કારણ કે પેલો કાર્યકર્તા એમને દેખાતો હોય. તો તમારે પ્રજાની વચ્ચે દેખાવું પડે. માત્ર ચૂંટણીલક્ષી રાજનીતિ તમે કરો, ભારતીય જનતા પાર્ટી તો આખી ઇલેક્શન મશીનરી બની ગઈ છે. આજે પરિણામો અત્યારે આપણે જોઈ રહ્યા છે. તમે કીધું એના સિવાય કેટલા બધા પ્રશ્નો હતા, ક્ષત્રિય સમાજનો સૌથી મોટો પ્રશ્ન હતો, એ સિવાય કહેવા માટે એમનો 2014ના એજન્ડા, 2019ના એજન્ડામાં નથી થયેલા, પૂરા નથી થયેલા કામ હતા, ઘણા બધા સવાલો હતા. એ લઈને તમે પ્રજા પાસે જઈ શક્યા હોય,
પણ માત્ર ચૂંટણી વખતે તમે જાઓ અને ખાલી સવાલો ઉભા કરો, પાછું એનું સમાધાન પણ જોઈએ, એ સમસ્યાનો અંત પણ જોઈએ, તો તમારી પાસે એનો ઉકેલ જોઈએ. માત્ર તમે એમ કહો કે આ તકલીફ છે, આ તકલીફ છે, પણ એનો ઉકેલ ના હોય તો પણ લોકો જે છે તમારા તરફ આવતા અચકાતા હોય છે. એટલે સૌથી પહેલા તો એ લોકો ચૂંટણીઓમાં હારી જાય એટલે પ્રમુખો બદલે છે, એ સિવાય કશું બદલાતું નથી. આખું માળખું બદલાતું નથી. માળખું બદલાય તો જે પ્રમુખ આવે છે એના પ્રમાણે આખું માળખું એ બદલાઈ જાય છે. પણ એ માળખું કામ કરે છે કેમ, એ છે જિલ્લા તાલુકા લેવલ સુધી એનું કામ. 2015 મને યાદ છે 70% તાલુકા જિલ્લા પંચાયતો કોંગ્રેસ જીતી ગઈ હતી. હવે એ જે બેઝ બન્યો તે બેઝનો એમણે 2017 સુધીમાં ઉપયોગ કર્યો હોય તો 17 પરિણામ જુદું હોય. પણ એટલે એ કરવું પડે, એ જ્યાં સુધી કોંગ્રેસ નહીં કરે. પછી આપણે પણ ઘણી વાર કહીએ છીએ કે ભાઈ આટલા બધા પ્રશ્નો હોય, મોરબી પુલ પડી જાય તો એ લોકો મોરબીમાં જીતાડી દે છે ભારતીય જનતા પાર્ટીને. તો ઘણી વખત લોકોને એમ થાય છે કંઈ નથી આપવો તો આપીએ ક્યાં, આ પ્રશ્ન પણ હોય છે. એટલે એનો જવાબ આપવો, લોકોની સામે લઈ જવો પડે કે ભાઈ આ ઉણપ છે ભારતીય જનતા પાર્ટીમાં, તેની ભરપાઈ કરવા માટે અમારી પાસે આ વિઝન છે. તો ક્યાંક ને ક્યાંક લોકો તમારા સાથે જોડાયા કરે. એટલે આ લાંબી પ્રક્રિયા છે. આ આ 5-7 વર્ષ તમારે 2024 છે 2029 ની અંદર પરિણામ બદલવાના હોય તો કાલ પરિણામ આવે નથી, તમારે કામની શરૂઆત કરવી પડે. મહારાષ્ટ્રમાં દાખલા તરીકે ચૂંટણી હવે થશે તો ભારતીય જનતા પાર્ટી આ મૂકી દેશે. ભારતીય જનતા પાર્ટી સરકસ જેવું, એક જગ્યાએ મેળો પૂરો થાય એટલે ચકેડી બકેડી બધું લઈ બીજે જેમ સરકસ વાળા જતા રહે ને, ભારતીય જનતા પાર્ટી ચૂંટણી પૂરી થાય એટલે આખો એનો મેળો ઉઠાઈ અને બીજે જ્યાં ચૂંટણી હોય ત્યાં જતા રહેતા હોય. એટલે એ રીતે તમારે કામ કરવું. એક સવાલ એ પણ છે કે ગુજરાતની અંદર તો આવતીકાલે પરિણામ આવશે એટલે ખબર પડી જશે, દેશમાં આ વખતે જે 400 પારના નારા લગાવવામાં આવ્યા હતા, એક્ઝિટ પોલ કહી રહ્યા છે કે 300 આસપાસ સીટો છે એ બીજેપી ને એનડીએ ને મળશે. અને આ વખતે દક્ષિણ ભારતની અંદર ભારતીય જનતા પાર્ટીએ ખાસા એવા પ્રયત્નો કર્યા, બહુ બધી રેલીઓ પ્રધાનમંત્રીની ત્યાં થઈ, રોડ શો ત્યાં થયા, અને એક્ઝિટ પોલ પણ કહી રહ્યા છે કે અમુક એવા છે રાજ્ય કે જ્યાં બીજેપી પોતાનું ખાતું ખોલાવી રહી છે. તો એ બાબતે તમને શું લાગે છે? એક્ઝિટ પોલમાં છે ને મને 100% એક તો ભરોસો એટલા માટે નથી પડતો કે એની સેમ્પલ સાઇઝ, એને ક્યાંથી એ સેમ્પલ લીધા છે. હું પરમ દિવસથી આ એક્ઝિટ પોલ આવ્યા ત્યારથી જેટલી ડિબેટ છે એમાં એક સવાલ કરી રહ્યો છું. આજે હું તમને પૂછી લઉં છું, ક્યારે વોટ આપીને, હું તો જ્યારથી વોટ આપતો થયો ત્યારથી અત્યાર સુધી મને પોલિંગ સ્ટેશનની બહાર કોઈ એક્ઝિટ પોલ વાળો મળ્યો નથી. મારા મિત્રોને પૂછ્યું, મારા પરિવારના લોકોને પૂછ્યું, મને હું જેટલા લોકોને ઓળખતો એ બધાને પૂછ્યું, તમને એવો કોઈ અનુભવ છે કોઈ એક્ઝિટ પોલ વાળાએ તમારી પાસે એનો ઓપિનિયન માંગ્યો હોય? હજી સુધી એક વ્યક્તિ મને મળ્યો નથી. તો આ પોલમાં કોણ પોતાનો અભિપ્રાય આપે છે તો એ સૌથી મોટો સવાલ છે. બીજી આ વખત પહેલી વાર એવું બન્યું છે કે ભારતીય જનતા પાર્ટી જે 370 નો ટાર્ગેટ મૂક્યો હતો, લગભગ એને મ્યાસ કરતા બધા જ એક્ઝિટ પોલ આવ્યા છે. એમાં કેટલાક એક્ઝિટ પોલ તો એટલા બધા ઉત્સાહ બતાવી રહ્યા છે કે જ્યાં જે લોકો જેટલી સીટ લડે છે એના કરતા વધારે સીટ આપી રહ્યા છે. પાસવાન લડે છે 5, સીટ આપે છે 6, તામિલનાડુમાં કોંગ્રેસ લડે છે 9, આપે છે 13. એક એક્ઝિટ પોલે તો હિમાચલ પ્રદેશમાં 8 સીટ આપી છે જ્યાં સીટ જ 4 છે. એટલે આ પરિસ્થિતિ પણ છે. પણ એટલે મેં પહેલા કીધું એમ કે દિશા બતાવી રહ્યું છે કે શું થવા જઈ રહ્યું છે. 350 નહીં તો 300, કોઈ એવું નથી કહેતું 262 થી નીચે આવશે. એનો મતલબ કે સત્તા જે છે એનું પુનરાવર્તન થઈ રહ્યું છે, એ એક્ઝિટ પોલ ચોક્કસ કહે છે. બીજું તમે પૂછ્યું મને કે દક્ષિણના રાજ્યોનું, તો દક્ષિણના રાજ્યોની અંદર જે વોટશેર છે ભારતીય જનતા પાર્ટીનો એ સિંગલ ડિજિટમાં હતો. ત્યાંથી કેટલાક એક્ઝિટ પોલ 22-23% સુધીનો એમનો વોટશેર ત્યાં આગળ બતાવી રહ્યા છે. એવું જ તમે જુઓ તો તામિલનાડુ આંધ્ર બંનેની અંદર એ છે. આંધ્રની અંદર તો YSRCP જગન રેડ્ડીને બિલકુલ સફાયો બતાવી રહ્યા છે. એ જ રીતે તમે જુઓ તો તેલંગાનામાં જે વિધાનસભાના ઇલેક્શન વખતે જે BRS ને 40% વોટ હતા એને એક પણ સીટ નથી બતાવતા. જે પણ સીટ વહેંચાય છે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીની વચ્ચે વહેંચાય છે. 40% વોટ લઈ જનારી પાર્ટી જે છે એના હિસ્સામાં કશું નથી આવતું. એટલે અમુક જે વસ્તુઓ છે બહુ ગળે ઉતરે એમ નથી. બીજું કેવું છે કે બિહારમાં નુકસાન બતાવે છે, મહારાષ્ટ્રમાં નુકસાન બતાવે છે, હરિયાણામાં નુકસાન બતાવે છે. તમે જુઓ તો દિલ્હીની અંદર 1 કે 2 સીટનું ક્યાંક ક્યાંક નુકસાન બતાવે છે.
એની ભરપાઈ ક્યાં થશે? તો ઉત્તર પ્રદેશમાં એવરેજ 62-68 બતાવે છે, 64 તો હાલ છે જ. એનો મતલબ એ થયો કે ત્યાંથી આ નુકસાનની ભરપાઈ થતી નથી. તો આ જે 25-30 સીટોનું નુકસાન બતાવી રહ્યા છે એની ભરપાઈ એક્ઝિટ પોલ મોટા ભાગે એવું કહી રહ્યા છે કે એ ઓરિસ્સા અને આંધ્ર અને તમિલનાડુ કરે છે. કારણ કે કર્ણાટકનું જે બતાવી રહ્યા છે પોલ એ તો લગભગ 2019માં એ સ્થિતિ હતી. પશ્ચિમ બંગાળની અંદર 3-4 સીટનો ફાયદો છે, એ સિવાયની પરિસ્થિતિ એની એ જ હતી. તો આ જે અહીંયા આગળ લોસ થાય છે એ લોસને કવર કરી રહ્યા છે આંધ્ર અને તમિલનાડુમાં. ઇનકેસ ત્યાં નજર રાખવી પડે કે એ જગ્યાએ જો ભારતીય જનતા પાર્ટી કર્યું હોય તો એ બહુ જ સારી વસ્તુ કહેવાય, બહુ ચમત્કારિક વસ્તુ કહેવાય કે ભાઈ સાઉથની અંદર જ્યાં એમનો પગ મૂકવાની જગ્યા નહોતી ત્યાં 22-25% વોટશેર સુધી પહોંચે. તો ચોક્કસ આ એક્ઝિટ પોલ છે આપણે એવું સમજવું પડે કે એક્ઝેક્ટ પોલ સાબિત થાય. પણ આ કર્ણાટક, તેલંગાણા, આંધ્ર, તમિલનાડુ, કેરળમાં પણ કેટલાક એક્ઝિટ પોલ તો 2-4 સીટ આપે છે. પંજાબ જેમાં અકાલી દળની સાથે હોવા છતાં જે પરફોર્મન્સ ભારતીય જનતા પાર્ટીને ક્યારેય નથી મળ્યું એ પરફોર્મન્સ પંજાબની અંદર પણ ભારતીય જનતા પાર્ટીને બતાવી રહ્યું છે. એટલે આ બધું વાસ્તવિક રૂપમાં સાચું થાય છે કેમ? કારણ કે આપણે તો પંજાબમાં જઈને ત્યાંની પરિસ્થિતિ જોઈ નથી. આપણે જે ફીડબેક મીડિયાના માધ્યમથી કાં તો એક્ઝિટ પોલના લોકો જે કેલ્ક્યુલેશન અને ગણતરી એમની સમજાય એનાથી જોઈએ છે. પણ વાસ્તવિક રૂપમાં થઈ રહ્યું છે કે નથી થઈ રહ્યું મને એવું લાગે છે. મારો વ્યક્તિગત મને કોઈ પૂછે તો મને એવું લાગે છે કે 320-325 ની આસપાસ એનડીએની સીટો એ આવી જોઈએ. કારણ કે એનડીએની સીટમાં હવે મોટો હિસ્સો જે છે 90% એ ભારતીય જનતા પાર્ટીનો જ છે. જે એના પ્રમુખ જે પાર્ટનર હતા દાખલાધિકા અકાલી દળ તો અત્યારે એમની સાથે નથી, શિવસેના ઓરિજિનલ તો એમની સાથે નથી, અને ત્યાં તો પાછું એ પાર્ટનરને નુકસાન બતાવી રહ્યા છે. નીતિશકુમાર એમની સાથે હતા તો નીતિશકુમારને તો પાછું એમાં નુકસાન બતાવી રહ્યા છે. એટલે એમના જે બે મોટા પાર્ટનર છે એ તો નુકસાન કરે છે, બાકીના જે એમના સાથીઓ છે એ તો બહુ ઓછી ઓછી સીટ લડે છે. કોઈક 5 લડે છે, કોઈક 4 લડે છે, કોઈક 3 લડે છે. તો 325 લાવવા માટે પણ ભારતીય જનતા પાર્ટી તો 310 સુધી પહોંચવું જ પડે. એટલે મને એવું લાગે છે કે વાસ્તવિક ફિગર એવી હોઈ શકે, મેબી આપણે પણ ખોટા પડી શકીએ આની અંદર. ઘણી વખત એવું બન્યું છે, અહીંયા 150 ની વાત હતી ત્યારે આપણે નતો સ્વીકારતા, આપણે 100-110 સુધી આવશે એવું લાગતું હતું. પણ એમાં એક કારણ હતું કે મેન્ડેટ ફ્રેક્ચર થયો. કોંગ્રેસનો આખો 40 લાખ જેટલો જનાધાર એ ફ્રેક્ચર થઈને આમ આદમી પાર્ટી પાસે જતો રહ્યો. એટલે લોજિક દેખાય કે ભાઈ આ થઈ ગયું છે. 14-19 જેવી લહેર નથી એ તો આપણે જોયું. પ્રજા કનેક્ટ નથી તે ચૂંટણી સાથે એ પણ આપણે જોયું છે. વોટિંગ પર્સન્ટેજ ડાઉન થયા છે એ પણ આપણે જોયું છે. તો એવી કઈ વસ્તુ કામ કરી રહી છે જમીનની નીચે કે જે આટલો મોટો મેન્ડેટ 400 સીટ જેટલો જે એક્ઝિટ પોલ બતાવે છે. એટલે એવરેજ જુઓ તો 350 થી નીચે તો કોઈ નથી બતાવતું. તો એ કાલે આપણે જોવાનું રહેશે કે શું થાય છે. ચોક્કસથી કાલના દિવસ પર સૌ કોઈની નજર છે અને કાલે જોવાનું એ રહેશે કે કેટલી સીટો આવે છે એનડીએને. અને ગુજરાતની પરિસ્થિતિ ખાસ તો કાલે બધાની નજર જે હોટ સીટો છે એના પર રહેશે. આભાર રાજેશભાઈ આ જમાવટ સાથે જોડાયા માટે. આવતીકાલના દિવસ પર સૌ કોઈની નજર છે, આવતીકાલે શું થશે, ખાસ કરીને ગુજરાતની જે હોટ સીટો છે, આણંદ છે, પાટણ છે, ભરૂચ છે, બનાસકાંઠા છે, કે જ્યાં ખૂબ સારી એવી ટક્કર, જેને લગભગ એવું કહેવાય ને કે કાંટાની ટક્કર થઈ અને જીતની સંભાવનાઓ ત્યાં વર્તાઈ રહી છે. કોંગ્રેસને આ બેઠક ઉપરથી ખાતું ખુલવાની શક્યતાઓ દેખાઈ રહી છે, એટલે એ બેઠક ઉપર સૌ કોઈની નજર છે. બાકી જે શહેરી વિસ્તારોની બેઠકો છે એના પર પણ નજર રહેશે કે એન્ટી ઇન્કમ્બન્સી હોવા છતાં પણ, વોટ શેર ઘટવા છતાં પણ અને પ્રજા કનેક્ટ નથી થયા, બધા જ મુદ્દાઓ, વિવાદ, વિરોધ, બધા જ મુદ્દાઓ સાથે પણ જનતાએ કોના પક્ષમાં જનાદેશ આપ્યો છે એના પર આવતીકાલે સૌ કોઈની નજર રહેશે. તમને શું લાગે છે કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.